પવિત્ર શ્રાવણ માસના મહિનામાં ભક્તોનું આસ્થાનું હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ઠેર ઠેર શિવજીના મંદિરોમાં ભોરાનાથને ને રીઝવવા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે લોકો દૂર દૂરથી ભોરાનાથના દર્શન માત્રથી ધન્યતા અનુભવતા હોય છે તેવું એક અનેરો મહિમા ધરાવતું શિવજીનું મંદિર ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમારામાં આવેલું છે જે વિરેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે અહીં દર્શન કરવા માત્ર થઈ સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય છે વિરેશ્વરધામ વિરેશ્વરધામ એટલે શિવજીનું એક ઉત્તમ પવિત્ર સ્થાન જ્યાં અરવલ્લીની ગિરિમાળાઓમાં સુંદર રમણીય સ્થળ આ વિરેશ્વરધામ આવેલું છે જ્યાં દૂર દૂર થી મહારાષ્ટ્ર ગુજરાત ના ખૂણે ખૂણામાંથી ભક્તો શિવજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે કોઈને કોઈ માન્યતા અને મનોકામના લઈને અહીંયા ભક્તો આવે છે અને સુંદર મજાની પોતાની મનોકામના પૂર્ણ કરી અને અહીંયાથી ધન્યતા અનુભવી ભક્તો જાય છે આ મંદિરની એક વિશેષતા એ છે કે સાતસો વર્ષ પુરાણું આ સ્વયંભૂ શિવલિંગ ધરાવતું મંદિર છે અહીં સાક્ષાત શિવજી બિરાજમાન છે અહીં ઉમરાના ઝાડમાંથી અવિરત પાણીનો પ્રવાહ વહે છે જે આજ દિન સુધી સુકાયું નથી જેને ગુપ્ત ગંગા નામે આપવામાં આવ્યું છે ઉનાળામાં ધૂમધકતા તાપમાં પણ આ પ્રવાહ અવિરત વહ્યા કરે છે આ પાણી મિનરલ પાણી છે જેને ભક્તો પ્રેમથી પીવે છે અને ધન્યતા અનુભવે છે મારું નામ ઈશ્વરભાઈ નાનુભાઈ દેસાઈ હાલ અમે વેજલપુર અમદાવાદ રહીએ છીએ અહીંયા આગળની જે વિજયનગરની પોળોની આ પોરો વિસ્તાર કહેવાય છે તે આગળ હાલ શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે અમે અહીંયા કુદરતી માહોલ કુદરતી રમણીય જગ્યા અનુભવી રહી છે અને અહીંયાની પબ્લિક શ્રદ્ધાની વસ્તુ છે તમે પહેલી વખત આવે છે તે આ શ્રદ્ધાના અનુરૂપમાં અમે ફરીથી અહીંયા આગળ આવવા માગીશું કારણ કે અહીંયા આગળ જે માહોલ છે કુદરતી રમણીય અને શ્રદ્ધા જેવી વસ્તુ છે તે આ અને અનેરી વસ્તુ એ અહીંયા ભૂલી શકાય જેવી જગ્યા નથી અહીંનો માહોલ એવો છે કુદરત રમણીય જાણે અમે કૈલાસપતિ અમરનાથ કૈલાસપતિ અમરનાથ જેવી જગ્યાને અનુભવી રહીએ છીએ સોમનાથ જેવી જગ્યા અનુભવી છે સરસ રમણીય જગ્યા છે અને એની શ્રદ્ધા નાસ્તા ખરેખર સરસ છે વિરેશ્વર મહાદેવનું મંદિર એ વિજયનગર તાલુકામાં આવેલું છે અરવલ્લીની ગિરિયમાળામાં ચોમાસાની અંદર આ ગિરિમારાઓની અંદર કુદરતની સોળ કિલ્લા એ ખીલી ઉઠે છે અને ખૂબ આહલાદિત વાતાવરણ હોય છે મહાદેવનું મંદિરમાં અહીંથી સમગ્ર દેશમાંથી લોકો આવતા હોય છે અને પોતાની મનોકામના લઈને આવીને પોતાની શ્રદ્ધા રાખે છે એ શ્રદ્ધા મહાદેવ દરેકની પૂર્ણ કરે છે અને શ્રાવણ મહિનાની અંદર આ મંદિરનું અનેરું મહત્ત્વ હોય છે અહીં ભજન કીર્તનના કાર્યક્રમો થતા હોય છે આ ગુપ્ત ગંગાનો પ્રવાહ શિવજીના લિંગ ઉપર થઈ જમીનમાં સમાઈ જાય છે આ પાણીનો પ્રવાહ ક્યાંથી આવે છે તે જાણી શકાયું નથી આ મંદિર પરિસરમાં સાબરકાંઠા જિલ્લાનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર પણ આવેલું છે અહીં સાક્ષાત હનુમાનજી પણ બિરાજમાન છે જેના દર્શન માત્રથી ભક્તો પાવન થઈ જાય છે આ મંદિરમાં ઓગણીસો ચોર્યાસીથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અહીં આવનાર તમામ ભક્તોને મહાપ્રસાદ જમાડવામાં આવે છે અહીં લોકોને ભાવતું ભોજન છે ચૂરમો જે ભક્તોને પીરસવામાં આવે છે શ્રી વિરેશ્વર મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલ અતિ પ્રાકૃતિક સૌંદર્યનું ધામ છે વિરેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગમાં ઉમરાનું એક અતિ વિશાળ વૃક્ષ છે જે વૃક્ષ આશરે પંદરસો વર્ષ જૂનું છે એ વૃક્ષમાંથી ગંગાજી ઉત્પન્ન થયેલ છે જે ગંગાજી સ્વયં શિવજીનો અભિષેક કરી મંદિર પરિસરમાંથી પસાર થઈ નીચે અવાડા સુધી જાય છે ને ત્યાંથી લુપ્ત થઈ જાય છે માટે એને ગુપ્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ઋષિ ભગવાનનું પણ સ્વયંભૂ મંદિર છે સ્વયંભૂ લીલી વનરાયની વચ્ચે આવેલું છે એટલે કરવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે જેની સેવાના ભાગરૂપે અહીંયા નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે જે અન્નક્ષેત્ર ચૌદ ચાર ઓગણીસો ચોર્યાસીથી થી ચાલે છે દરેક હરિભક્તો આવી વીરેશ્વર દાદાના દર્શન કરી એકસો એકાવન વર્ષથી ચાલતો અખંડ ધૂણો છે ધૂણાના દર્શન કરી અને પોતાના જીવનને ધન્યતાનો અનુભવ કરાવતા હોય છે ચોમાસામાં આ મંદિર સોર કરાય ખીલી ઉઠે છે કાશ્મીર જેવું આહલાદક વાતાવરણનો નજારો અહીં જોવા મળે છે લોકો અહીં દૂર દૂરથી ભોરાનાથના દર્શન કરી પોતાની જાતની ધન્યતા અનુભવે છે શ્રાવણ માસમાં અહીં દૂર દૂરથી લોકો દર્શને આવે છે અહીં આદિવાસી લોકોનો મેરો પણ ભરાય છે નિર્મિત રાવલ જેડ ટીવી ઈડર